બીજમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં ગૌણ સેવાની ખાતાકીય પરીક્ષા ન લેવાતા સરકારી કર્મચારીઓ ભારે રોષે ભરાયેલા છે. સરકારે 10 વર્ષથી પરીક્ષા ન લીધી હતી અને જેના જ લીધે સરકારી ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓને કોઈ લાભ ન મળ્યો હતો. તે માટે કર્મચારીઓએ આવનારી 25 સપ્ટેમ્બરે પરીક્ષા લેવા માટે રજૂઆત કરી હતી, પરંતુ પરીક્ષા રદ કરી વાત કહી કે પરીક્ષા રદ કરી દેવામાં આવશે તેને લઈને કર્મચારીઓ રજૂઆત કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે પહોંચ્યા હતા. તો આ જ મુદ્દે સંવાદદાતા રવિન્દ્ર ભદોરિયા ફોન લાઇન પર જોડાયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 11/8/2023 રોજ એક જાહેરાત કરવામાં આવી હતી, જેમાં લોઅર લેવલની પરીક્ષાઓ લેવાની જાહેરાત હતી, જે 25 તારીખે યોજાવાની હતી, 25/9 રોજ. પરંતુ તારીખ 18/9/2023 રોજ જે એમણે જાહેરનામું બહાર પાડ્યું તેમાં આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. એટલે આ બાબતે કર્મચારીઓમાં ઉગ્ર અસંતોષ અને રોષની લાગણી વ્યક્ત થઈ હતી, કેમ કે મોટાભાગના કર્મચારીઓએ જે પરીક્ષાઓની તૈયારીઓ માટે રજાઓ મૂકેલી હતી અને ઘણા કર્મચારીઓને ઉપજો લેવામાં અને એ બધામાં આ ખાતાકીય પરીક્ષાઓ પાસ કરવાની જરૂરિયાત જણાતી હતી. એટલે આવા કર્મચારીઓ ખૂબ જ ઉગ્ર હતા અને કર્મચારીઓએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળને આ બાબતે રજૂઆત કરી. એટલે ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રતિનિધિ તરીકે અમે માનનીય નાયબ સચિવ શ્રી પરીક્ષા ડોડિયા સાહેબને આ બાબતે રજૂઆત કરી અને તેઓએ હૈયાદાણ આપી છે કે ટૂંક જ સમયમાં આ બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને ઝડપથી પરીક્ષા યોજવામાં આવશે. જીએડીનું પરિપત્ર એવું છે કે વર્ષમાં 2 વાર ખાતાકીય પરીક્ષાઓ યોજવાની. છેલ્લા 1.5 વર્ષથી આ પરીક્ષાઓ યોજાયેલી નથી. હા, ઘણા એવા કર્મચારીઓ છે કે જેઓ આ પરીક્ષા પાસ ના થવાના કારણે ફક્ત જુનિયર ક્લાર્કમાં જ પોતાની જિંદગી પૂરી થાય છે. હવે દરેક કર્મચારીને એક અપેક્ષા હોય કે જે પોતે પરીક્ષા પાસ કરી પ્રમોશન મેળવી અને પોતાનું એક નિવૃત્તિ સમયે એક સારો એવો પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવે, પરંતુ આવી પરીક્ષાઓ ન લેવાના કારણે કર્મચારીઓ આવા હોદ્દાઓથી પણ વંચિત રહી જતા હોય છે, જેને તેની સામાજિક અસર પણ થતી હોય છે. પહેલા 25/9/2023 રોજ આ પરીક્ષાઓ લેવાની હતી, હજુ પરીક્ષાની તારીખ નક્કી નથી કરી, પરંતુ સચિવ શ્રીએ માનનીય નાયબ સચિવશ્રીએ એવું કહેલું છે કે ટૂંક સમયમાં આ પરીક્ષાઓ માટેનું નોટિફિકેશન ગૌણ સેવાની વેબસાઇટ. તો આજ મુદ્દે સંવાદદાતા રવિન્દ્ર ભદોરિયા ફોન લાઇન પર જોડાયા છે. રવિન્દ્ર, છેલ્લા ઘણા સમયથી પરીક્ષા ન લેવાય, પછી તારીખ આપી દેવામાં આવી, ફરી પરીક્ષા રદ કરવાની વાત, કર્મચારીઓ રોષે ભરાયેલા છે, શું કહેશો? જે નવીન ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા હતી તેનો જે જાહેરાત છે તે 11/8/2023 રોજ કરવામાં આવી હતી કે 25/9/2023 રોજ ગૌણ સેવાની ખાતાકીય પરીક્ષા લેવામાં આવશે, પરંતુ પરીક્ષાની તારીખ નજીક આવતા જ પરીક્ષા હાલ રદ કરી દેવામાં આવી છે, ત્યારે નવી તારીખનું પણ એલાન કરવામાં આવ્યું નથી, જેને લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે સરકારી કર્મચારીઓ જે રોષે ભરાયેલા છે. આ બાબતે રજૂઆત કરવા માટે સેક્ટર 10 કર્મયોગી ભવન ખાતે પહોંચ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે આ બાબતે નાયબ સચિવને રજૂઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં પણ એ પણ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ બાબતે નોટિફિકેશન બહાર પાડીને નવી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે અને પરીક્ષા લેવામાં આવશે. પરંતુ બીજી વાત નવીન એ પણ છે કે 2023-24 3000 જેટલા જે કર્મચારીઓ છે તે રિટાયર્ડ થશે, જેને કોઈ પણ સરકારી સેવાનો લાભ મળી શકશે નહીં. સરકારે બાંયધરી આપી હતી કે પેપર 4 રદ કરવામાં આવશે, પરંતુ તે પેપર રદ કરવામાં આવ્યું નથી, જેથી જે સરકારી કર્મચારીઓ છે તેમને નુકસાન થઈ રહ્યું છે. જિલ્લાનું જી બિલકુલ રવિન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો તારીખ આપ્યા પછી હવે રદ કરવાની જયારે વાત થઈ એ કર્મચારીઓ ખૂબ જ રોષે ભરાયેલા ને રોષ વ્યક્ત કરવા માટે પહોંચી ગયા ગૌણ સેવા ખાતે.